પાટણના શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પંચાસર પાટિયા નજીક પિકઅપ ડાલુ અને વેગનાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં ગાડીમાં બેઠેલા બે લોકો આગમાં બળીને ભડથું થયા. બે ગાડીઓમાં આગ લાગતા બે વ્યક્તિઓ સહિત ગાડી પણ બળીને ખાક થઈ. અકસ્માતની જાણ થતા સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢી ઓળખની તજવીજ હાથ ધરી છે. તો અકસ્માત બાદ કારમાં જે બે લોકો સવાર હતા તે જીવતા ભૂંજાયા. પાટણમાં અકસ્માતની ઘટના બની. કારમાં આગ લાગી અને તેમાં બે લોકોના મૃત્યુ થયા છે. શંખેશ્વરના પંચાસર પાટિયા નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની. પિકઅપ ડાલુ અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મહેસાણામાં પામોલ દૂધ મંડળી પર હોબાળાની ઘટના. દૂધ ઉત્પાદકોએ મંડળી પર હોબાળો કર્યો. સસ્પેન્ડ કરાયેલા કર્મીને ફરી નોકરીએ લેતા વિવાદ થયો. દૂધ ઉત્પાદકોએ મંડળી પર જઈને રજૂઆત કરી હતી. યોગ્ય જવાબ ન મળ્યાનો દૂધ ઉત્પાદકોએ આરોપ મૂક્યો. અગાઉ વધુ રૂપિયા લેનાર કર્મચારીને સસ્પેન્ડ કરાયો હતો, જે બાદ સસ્પેન્ડ કરાયેલા કર્મીને ફરી નોકરીએ લેતા વિવાદ સર્જાયો. વિજાપુર તાલુકાની પામોલ દૂધ મંડળીમાં વિવાદ સર્જાયો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુના આંટી મેરી ઉત્તરાખંડમાં ક્યાં છો તમે, બસ એ જણાવો. ઉત્તરાખંડ નો મુખ્ય મુદ્દો, ઉત્તરાખંડ ના યુવાનો નો મુખ્ય મુદ્દો પહેલા પણ મેં ચર્ચા કરી છે. ઉત્તરાખંડ માંથી સૌથી વધારે સેનામાં ભરતી થવા વાળા યુવાનોની ટકાવારી ખૂબ વધારે છે. અગ્નિવીર નો મુદ્દો ત્યાં હાવી થઈ રહ્યો છે. જે યુવાનો તમે જોશો કે અગ્નિવીર માટે ત્યાં મોટા પ્રમાણમાં જે આર્મીમાં પ્રવેશ કરવા માંગે છે, આર્મીમાં નોકરી લેવા માંગે છે, એવા યુવાનો અત્યારે મુખર થઈને ઉત્તરાખંડમાં બોલી રહ્યા છે. બીજો મુદ્દો કે ત્યાંના જે જોશીમઠનો ઇસ્યુ છે, પર્યાવરણના મુદ્દા છે, જેથી કરીને લોકોના જનજીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડી રહ્યો છે. આ મુદ્દાને લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉત્તરાખંડમાં પ્રચાર કરવાની છે. અને બીજેપીનો દબદબો કેમ છે ત્યાં? જો આજ બધા મુદ્દા હોય તો બીજેપીનો દબદબો કેમ ઉત્તરાખંડમાં? તો પછી જો મેં તમને શું કીધું કે ઉત્તરાખંડ હોય ત્યાં ડબલ ઇન્જિનની સરકારો, અમે છે ને અમારો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. અમારી પાસે, હું ડંકાની ચોટ પર કહું છું, હું ભારતીય છું, હિન્દુ છું, એનો મને ગર્વ છે. રામ મંદિરનું નિર્માણ કરવું એ અમારી સંકલ્પમાં હતું ને અમે એના ઉપર કામ કર્યું છે. પણ એની સાથે અંત્યોદય સુધી જવું એ મુદ્દા પર બી કામ કર્યું છે. અમે ભારતના અમારી પંચનિષ્ઠામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે વિજ્ઞાન બી છે અને અંત્યોદય સુધી જવાની ભાવના છે. તો અમારી પાસે બધા રિપોર્ટ કાર્ડ છે. અમે કોઈ ધ્રુવીકરણની રાજનીતિ નથી કરતા. અમે અપીઝમેન્ટ પોલિટિક્સ નથી કરતા કે ભાઈ પર્ટિક્યુલર. અને બીજી વસ્તુ સંધ્યાબેન, અમે એવું નથી કહેતા કે અમારી વોટ બેંક છે, કારણ કે લોકશાહીમાં કોઈ પણ કાસ્ટ કમ્યુનિટી ધર્મને પોતાની વોટ બેંક કહેવીને એ જ આદર્શ લોકશાહીનું સૌથી મોટું અપમાન છે જે કોંગ્રેસ કરતી આવી છે. વંચિતો શોષિતોની રાજનીતિ, અપીઝમેન્ટની રાજનીતિ, એમના માટે ક્યારેય જનધન ખોલાવા નહીં, મુસ્લિમોને એ એજ્યુકેશન આપવું જ નહીં કે એ પોતાની વિચારોથી વિચાર આગળ આવીને મેઇન સ્ટ્રીમમાં આવે. અમારા નેતાઓ, તમે નીતિન ગડકરીજીનું સાંભળો, તમે સાંભળો કે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધું છે કે એક હાથમાં કુરાન હોવી જોઈએ અને એક હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ. નીતિન ગડકરીજી વાંચ્યું છે કે તમે કંઈ નાના નાના કામો કરવા માટે નથી બન્યા, શા માટે એ લોકો ડોક્ટર ના બની શકે, ઇન્જિનિયર ના બની શકે? એ હેમંત મિશ્રાએ પણ ચીફ મિનિસ્ટર તરીકે કહ્યું. એટલે મહેરબાની કરીને આ જે તુષ્ટિકરણની રાજનીતિ છે, વોટ બેંકની રાજનીતિ છે, અમે ક્યારેય કરી નથી. અમે અમારી વિચારધારામાં સ્પષ્ટ રહ્યા છે. અને એની સાથે જ્યારે કોઈ પણ બોલે તો એ બીજેપીનો પ્રવક્તા ઘોષિત કરી દેવામાં આવ્યો છે. તમે એવું કહેવામાં આવજો કે જે જનાધાર જનાદેશ મળ્યો છે એ બીજેપીને મળ્યો છે, બધા બીજેપીના પ્રવક્તા છે. હા, આ મોદીજીનો પરિવાર છે, 140 કરોડનો પરિવાર. બિલકુલ. અને ઉત્તરાખંડમાં એક મિથ છે પાર્થિવભાઈ કે જે રાજ્યમાં જેની સરકાર હોય ને લોકસભામાં નથી આવતી, પરંતુ મિથ બીજેપીએ તોડ્યું છે. હમણાં જે બીજેપીના પ્રવક્તા શ્રદ્ધાબેને વાત કરી, વંચિતો અને શોષિતોની વાત કરવી એમાં ગુનો શું છે? આ દેશમાં રાહુલ ગાંધી જનનાયક તરીકે વાત કરતા હોય કે આ દેશના 73% લોકો એવા છે કે જેમને હજી એમનું જે કહી શકાય અધિકારો હજી નથી મળી રહ્યા, એમને સુધી પહોંચાડવાની વાત છે, એમને સુધી સુવિધા પહોંચાડવાની વાત. આ ડાયરેક્ટ બેનિફિટની જે ડીબીટીની વાત કરે છે શ્રદ્ધાબેન, એનો ગૌરવ લે છે, પણ એ ભૂલવું ના જોઈએ કે યુપીએની સરકાર જે હતી, UPA 2, એને ડાયરેક્ટ બેનિફિટ પ્રોગ્રામ શરૂ કર્યા. એ શરૂઆત કરનાર મનમોહનસિંહજીની સરકાર હતી. બીજી વાત કરીએ કે હમણાં તમે જે મુદ્દાની વાત કરી કે 73%, એટલે 2011માં આપણો ઇકોનોમિક સોશિયલ સર્વે થયો હતો
21માં થઈ જવો જોઈએ. તો ઇકોનોમિક અને સોશિયલ સર્વે થાય તો ખબર પડશે કે આ દેશના કેટલા ટકા લોકોને એમની આર્થિક પરિસ્થિતિ શું છે, એમની સામાજિક પરિસ્થિતિ શું છે અને એમની શૈક્ષણિક પરિસ્થિતિ શું છે. શું કામ આ સર્વેસ નથી થતા અને સર્વેસ શું કામ આટલા 10 વર્ષ ઉપરાંત આ બીજા 3 વર્ષ જતા રહ્યા. કદાચ 19 અને 20 આપણે એવું કહી શકાય કે કોરોનાનો કાળ હતો, પણ 21 પછી તો થઈ શકતું હતું પણ નથી કરવામાં આવ્યું. એટલે જનગણનાની વાત હોય, જાતિગત જનગણનાની વાત હોય, અધિકારોની વાત હોય ને, શોષિત પીડિત લોકો માટે કામ કરવાની વાત હોય, તેમાં વાંધો શું હોય? એને કે અપીઝમેન્ટ પોલિટિક્સ કહેવાય. 22 ઉદ્યોગપતિઓ પાસે આ દેશના 70% લોકો જેટલી ઇન્કમ છે. આ અસમાનતા આપણા સમાજમાં છે. એટલે બેઝિકલી આપણે આર્થિક અસમાનતા દૂર થાય, સામાજિક અસમાનતા દૂર થાય. આજે પણ વાત એ છે કે ક્યાંક હજી નથી પહોંચી રહ્યું ને, ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ થઈ રહી છે. તો યુવાનોને 100% તો યુવાનોને રોડ ઉપર આવીને આંદોલન શું કામ કરવાની ફરજ પડે? વિરામ બાદ સ્વાગત. સમાચાર સાબરકાંઠાથી. વડાલી કિસાન સંઘ અને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. ખેડૂતોએ નગરોળ પ્રશાસન સામે બાયો ચડાવી માવઠાથી થયેલ નુકસાનીના સર્વેને લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો વડાલી એપીએમસી પહોંચ્યા. નુકસાનીનો સર્વે ન થતાં વડાલી શહેર સજ્જડ બંધ રહ્યું. ખેડૂતોના સમર્થનમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. બંધના એલાનને લઈ શહેરમાં સવારથી જ સન્નાટો વ્યાપી ગયો છે. નુકસાનીનો સર્વે અને વળતર આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ રખાયું છે. સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે બેઠક કરાઈ. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. ખેડૂતોએ કહ્યું આગામી સમયમાં નુકસાનીનું વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન થશે. વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહીવટી પ્રશાસને પોલીસની પણ મદદ લીધી છે. તો એક તરફ જે ખેડૂતો નુકસાની વેઠવી રહ્યા હતા અને તેમની માંગ હતી કે સર્વે કરવામાં આવે, વળતર ચૂકવવામાં આવે, એ સર્વે ન થયો અને જેના કારણે ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે અને તેમણે આંદોલન કરવાનું નક્કી કરી લીધું છે. આજે સમગ્ર બજારો બંધ રહી વડાલીમાં અને ખેડૂતોની આ માંગને તેમણે સમર્થન પણ આપ્યું. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખરીદ વેચાણ હતું તે પણ બંધ રહ્યું અને બંધના એલાનમાં સૌ કોઈ સમર્થન પણ આપી રહ્યા છે. અમારી સાથે અમારા સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, ખેડૂતોએ હવે નિર્ણય લઈ લીધો છે પ્રશાસન સામે બાયો ચડાવવાનો, શું વધુ જાણકારી? વડાલી ખાતે જે કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને જે પાકનું વળતર મળે તે માટે ખેડૂતો છેલ્લા કેટલા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ આવેદન પત્ર પણ આપ્યા છે, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવા દેવાતા અત્યારે હાલ તો ખેડૂતોએ વડાલી બંધ પાડી દીધું. સમગ્ર વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને જ્યાં સુધી સર્વે નહીં કરવામાં આવે, યોગ્ય વળતર નહીં આપવામાં આવે, ત્યાં સુધી દિવસે દિવસે અલગ પ્રકારના વિરોધ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. જી, આભાર ઈશાન જાણકારી આપવા માટે. તો માવઠાથી થયેલ નુકસાનીના સર્વેને લઈને આ ઉગ્ર આંદોલન છેડાયું છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોએ અહીં પહોંચીને પોતાની રજૂઆત કરી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે જો પ્રશાસન અમારી માંગ નહીં સંતોષે તો હજુ પણ વધુ મોટા પાયે આંદોલન કરાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી અને જતા જતા નજર કરીએ Top 3 News પર. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવુબેન જાદવ અને મનસુખ જાદવ પર વધુ એક આરોપ. અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદના સુભાષ ચોકના હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક દિલ્હીમાં. આવતીકાલે તમામ પ્રદેશોના ચૂંટણી સંયોજકોના વર્કશોપનું આયોજન. સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. તલોદ કોંગ્રેસના નેતાઓ સહિત 100થી વધુ કાર્યકર્તાઓના કેસરિયા. ત્રીસ ટકાની આવક છે 2014 થી 2024 માં જ, એની પહેલા એ થયું જ નથી.
યુપીએ સરકાર દ્વારા મનરેગા નો કાનૂન લાવ્યા, ફોરેસ્ટ એક્ટ લાવ્યા, જેથી કરીને 25 મિલિયન ગરીબ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢી શકાય. બેઝિકલી મૂળભૂત રીતે જે ન્યાય યોજનાની વાત રાહુલ ગાંધી કરતા હતા કે દરેકના ખાતામાં 6,000 દરેક યુવાનના નાખો, મૂળભૂત રીતે એ યુવાનોને ગરીબીમાંથી બહાર લાવી અને મેઇનસ્ટ્રીમ પોર્શનમાં કઈ રીતે લઈ જઈ શકાય. આજે પણ અમે જે યુવા ન્યાયની વાત કરી તો આ ભારત દેશના 30 લાખ યુવાનોને રોજગાર આપવાની પ્રોમિસ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જનનાયક રાહુલ ગાંધીએ કરી છે. કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટાઇઝેશનની જગ્યાએ દેશના પીએસયુને પ્રાઇવેટાઇઝ કરવાની, પીએસયુ બનાવવાનું કારણ શું હતું કે આ દેશના યુવાનોને પીએસયુમાં ક્યાંક ને ક્યાંક રોજગાર બને. આ તો આ દેશમાં પહેલીવાર એવું થયું છે કે એવિએશન મિનિસ્ટ્રી છે પણ પોતાનું એવિએશન નથી, પોતાની એરલાઇન નથી, એ વેચી નાખી છે. જો એક તો છે ને આ કોંગ્રેસ વાળાની મને લાગે છે કે એ લોકોને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી, કહે છે કે આ વખતે ડીબીટીઝ નહોતા. ભાઈ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ લોકોનું સ્લોગન શું છે, એક સુઈ નહીં બનતી હતી. તો ભાઈ મહારાણા પ્રતાપનો ભાલો સુઈ નહોતો, સુઈ કરતાં મહાન હતો ને. એટલે જો આવી વાતો ના હોય, દેશ ક્રમશઃ ચાલતો આવે છે. હું સ્વર્ગીય અરુણ જેટલીના શબ્દોને કોટ કરું છું, પોલિસીઝ હતી, મેં ક્યારેય ના નથી પાડી. પોલિસી ઇન્દિરા ગાંધીજી વખતે હતી, નહેરુજી વખતે હતી, લાલ બહાદુર શાસ્ત્રીજી વખતે હતી, નરસિંહ રાવ વખતે બી હતી, પરંતુ પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે એને બહાર લઈને આવ્યા છે. અમે એ જ પોલિસી એક જ વ્યક્તિ નથી બનાવતું, સરકાર એની સાથે બ્યુરોક્રેસી બધા ઘણા બધા લોકો બુદ્ધિક્રેટ બ્યુરોક્રેટ બધા લાગીને બનાવતા હોય છે. કોઈ પોલિસી કોઈ સરકાર આવે તો કોઈની બંધ કરી દે છે, એવું ક્યારેય આદર્શ વ્યવસ્થામાં નથી હોતું. પણ એઇમ્સ પહેલા બી હતા, પણ કેટલા એઇમ્સ હતા ને કેટલા એઇમ્સની રિક્વાયરમેન્ટ અને કેટલા સમયમાં એઇમ્સ બન્યા છે. ભારતીય રેલવે પહેલા હતું, આજે ભારતીય રેલવે ક્યાં છે? એરપોર્ટ પહેલા હતા, આજે એરપોર્ટ ક્યાં છે? રાષ્ટ્રીય શિક્ષા નીતિ પહેલા શું હતી, અત્યારે શું છે? 5 લાખનું આયુષ્યમાન કેરનું કેશલેસ કાર્ડ પહેલા હતું કે નહોતું, એ વસ્તુ જોવાની છે. તમે પહેલા ખેડૂતો પહેલા બી હતા, એ લોકોએ ખેતી બી કરી છે અને અમે અનાજ બી ખાધું છે. એ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ ક્યારે આવી? આપણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરીએ કે આ બધા મુદ્દાઓ પર સરકારે જ્યારે કામ કર્યું છે ને ત્યારે જનતા જનાર્દનનો જે આશીર્વાદ છે ને એ વોટના રૂપે વધે છે. ઠીક છે, આ વિશ્વાસ ઉપર જનતા તમને વોટ આપશે તેવું શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે બીજેપી તરફથી કહેવામાં આવી રહ્યું છે. હવે આપણે વાત કરીશું ઓરિસ્સા સ્ટેટની, બીજું જનતા દળ. જી હા, બીજું જનતા દળ હવે અહીંયા બીજેપી સાથે ગઠબંધનની અહીંયા વાતો થઈ રહી છે. ઓડિશાની 21 બેઠકોની વાત કરીએ તો 21 બેઠકમાંથી એનડીએને 13 બેઠક મળવાનું અનુમાન છે. ઇન્ડી ગઠબંધનનો સફાયો થઈ શકે છે, તો સવાલ અહીંયા એ છે કે અન્યને 8 બેઠક મળવાનું અનુમાન છે. ઓડિશાની આપણે વાત કરી રહ્યા છીએ, ઓડિશાની 21 બેઠક પર આ મહાસર્વે કરવામાં આવ્યો છે અને મહાસર્વેમાં એનડીએ આગળ નીકળતું દેખાઈ રહ્યું છે. 21 માંથી 13 બેઠક અહીંયા બીજેડી સાથે આ ગઠબંધન જો થાય, કારણ કે લોકસભા ચૂંટણીની વાત હતી, વિધાનસભામાં હજી નથી એ સહમતિ નથી બની રહી, તો શું લાગે છે કે આ એ રિફ્લેક્ટ અહીંયા થઈ રહ્યું છે શ્રદ્ધાબેન? ડેફિનેટલી, કારણ કે જે ઓડિશાના અમારા માન્ય મુખ્યમંત્રી છે એમનો, તમે જુઓ કે નવીન પટનાયકજી આપ એમનો ગ્રાફ જો, તો મોરલેસ હું અત્યારે તો ગઠબંધન થવા જઈ રહ્યું છે ને થઈ જશે, એટલે પાર્ટીનો જે છે નિર્ણય છે રાષ્ટ્રીય, પણ તમે જોયું કે મોરલેસ એમની જે કામ કરવાની આખી પેટર્ન છે અને જે બીજેપીની વિચારધારા છે, અમારો કોમન મિનિમમ પ્રોગ્રામમાં એ થોટ પ્રોસેસ કાફી મળતી જુલતી આવે છે. જે પ્રમાણેની એમની શાલીનતા છે, જે પ્રમાણેના એમના થોટ પ્રોસેસ છે અને જે પ્રમાણે એમને પણ આખું એક જીવન પોતાના એક રાજ્યને સમર્પિત કરી દીધું છે, એ આખી પ્રકારની એક પેટર્ન છે જોવા મળે છે. તો મને લાગે છે આ એક કોમન જે છે નરેન્દ્ર મોદીજીનું જે વ્યક્તિત્વ છે આ બધાનું, એ લોકો દેશ માટે પોતાના રાજ્યો માટે રહ્યા છે. તો મને લાગે છે કે એ વ્યક્તિત્વ અને એ જે ડેવલપમેન્ટલ મુદ્દા ઉપર અમારી યુતિ ત્યાં બનશે અને સારું પરિણામ આવશે. ઓરિસ્સાના જે આપે જે દર્શાવેલા પરિણામો છે, ઓરિસ્સામાં અનેક આદિવાસીઓના મુદ્દાઓ છે, મોટા પ્રમાણમાં ત્યાં આદિવાસી વિસ્તાર આવેલો છે, જંગલ જમીનના આદિવાસી ટ્રાઇબલ એરિયા પણ, જંગલનો વિસ્તાર પણ ખૂબ મોટો છે. એટલે જંગલ જમીન અધિકારમાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે. જે આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર મળવો જોઈએ નથી મળી રહ્યો, એ પછી ગુજરાત હોય, છત્તીસગઢ હોય, અનેક અલગ રાજ્યોમાં આ પરિસ્થિતિ આપણી સામે આવી છે. ત્યારે એ જંગલ જમીનના અધિકારને લઈને આદિવાસીઓ અત્યારે મોટા પ્રમાણમાં ત્યાં પોતાની વાત મૂકી રહ્યા છે. બીજું કે એમના જંગલો છે એમાં જે હેવી ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થઈ રહ્યું છે એનો પણ વિરોધ છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ મુદ્દાઓ છે. અને સ્પષ્ટપણે હું માનું છું કે આ બીજુ પટનાયકના દીકરા નવીન પટનાયક, એટલે બીજુ પટનાયક સાહેબ કોંગ્રેસના એક સમયના નેતા હતા અને એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની
ત્યાંની ગ્રાઉન્ડની લીડરશીપ, ત્યાંના કાર્યકરો જે પ્રકારે મહેનત કરી રહ્યા છે, સ્પષ્ટપણે માનું છું કે કદાચ આ પરિણામથી વિપરીત પરિણામ આવશે. તમે જે બતાવ્યું છે શૂન્ય તો શક્ય જ નથી. મહીસાગરમાં એસટી બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોનમાં ચેટિંગ કરતો હોય તેવો વિડીયો વાયરલ. સલામતી સવારીના દાવા કરતી એસટી બસનો ડ્રાઈવર પોતાની મસ્તીમાં બસ ચલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મુસાફરોએ બેદરકાર એસટી બસ ચાલક સામે કાર્યવાહીની માંગ કરી. અમદાવાદમાં બાઇક પર સ્ટંટ કરવા નબીરાઓને ભારે પડ્યા. સ્ટંટનો વિડીયો વાયરલ થતાં પોલીસે નબીરાને પકડી કાયદાનું ભાન કરાવ્યું. મીઠાકાળી અંડરપાસ પાસેનો વિડીયો થયો હતો વાયરલ. કાળઝાળ ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. આગામી દિવસોમાં વધી શકે છે 2-3 ડિગ્રી તાપમાન. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ રહેશે. મે માસમાં આંધીનું પ્રમાણ વધશે. અરબ દેશમાં ઉડતી રજકરણોની અસર. વસંત મસાલા. સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. તલોદ કોંગ્રેસના નેતાઓ સહિત 100થી વધુ કાર્યકર્તાઓના કેસરિયા. અમિત શાહનો ઝંઝાવતી પ્રચાર. અમદાવાદના સુભાષ ચોકના હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક. દિલ્હીમાં આવતીકાલે તમામ પ્રદેશોના ચૂંટણી સંયોજકોના વર્કશોપનું આયોજન. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ તેની પહેલા ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે કે ગાંધીનગરમાં ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ વિરોધના મૂડમાં છે. સરકારી કર્મચારીઓએ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. સચિવાલય ગેટ નંબર 1 પર રજૂઆત કરવા સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા. સચિવાલયનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. પોલીસે કર્મચારીઓને કોર્ડન કરી સચિવાલય જતા રોક્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈને ઓપીએસ આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા બંધ કરવા કર્મચારીઓએ માંગ કરી છે. કર્મચારીઓનું ટોળું સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યું હતું, જ્યાં ગેટ બંધ કરાયા હતા. બાદમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. તો હાલ અમારા સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. તો જી ગીતા, સરકારી કર્મચારીઓના ગાંધીનગરમાં ધામા નાખવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? શ્રુતિ, જનરલી એવું બનતું હોય છે કે જયારે પણ લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય, ત્યારે પોતાની પડતર માંગણીઓને લઈને સમાજ આગળ આવતો હોય છે, લોકો આગળ આવતા હોય છે, કર્મચારીઓ આગળ આવતા હોય છે. કારણ કે એવા જ સમયે રાજ્ય સરકાર દબાણમાં આવીને તેમની માંગણીઓ જે છે તે પૂરી કરતી હોય છે, કારણ કે સરકારને વોટની જરૂર હોય. કઈક એ જ મુદ્દે એમનો જૂનો પ્રશ્ન, આ ઘણો જૂનો પ્રશ્ન છે, ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાનો, એ ફરીથી એ જ મુદ્દાને લઈને કર્મચારીઓ આજે મેદાનમાં આવ્યા છે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આજે ગાંધીનગરના સચિવાલયના ગેટ 1 ઉપર એકઠા થયા હતા. તેઓ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન પત્ર આપવા માંગતા હતા, પરંતુ જે પ્રકારે વિરોધના મૂળમાં હતા તેને જોઈને પોલીસ અને પોલીસે તમામ કર્મચારીઓને અટકાવ્યા હતા. નાનું મોટું ઘર્ષણ પણ થયું હતું. તો જૂની પેન્શન ફરીથી લાગુ કરવા માંગે છે અને ફિક્સ પે બધા બંધ કરવા માંગે છે કર્મચારીઓની આ માંગણી છે. હાલ તો તેઓ વિરોધ ચાલુ રાખવાના મૂળમાં છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. હાલ કર્મચારીઓના નાનકડા પ્રતિનિધિ મંડળને આવેદન આપવા માટે સચિવાલયની અંદર પરમિશન આપવાની વાત ચાલી રહી છે. જી જી ગીતા, આપ જોડાયેલા રહેજો. ફિક્સ પે પ્રથા કરવા, કર્મચારી પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રી સાથે વર્ષ 2022માં જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે. આજે સમગ્ર રાજ્યમાંથી 1,00,000 જેટલા કર્મચારીઓ પોતાના પ્રશ્નો માટે જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નાબૂદી અને 1-4-2005 પહેલાના જે સમાધાન થયું છે એ જૂની પેન્શન યોજના માટે આજે આવેદન પત્ર માન્ય મુખ્યમંત્રીશ્રીને આપવા માટે આવ્યા છે કર્મચારીઓ. આજે માન્ય મુખ્યમંત્રીશ્રી દરેક કર્મચારી આવેદન પત્ર આપશે. સાંજે મંડળના હોદ્દેદારો સાથે મીટીંગ થઈને અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે.